नमस्कार, હું છું અનિલ પટેલ અને એક્ઝિટ પોલ આયા છે દિલ્હી એમસીડીના ચૂંટણી પર જે પરિણામો છે એ પણ આવી રહ્યા છે. આપણી સાથે હિમસિંહ પટેલ છે જે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પ્રદેશના અને સાથે બાપુનગરના ઉમેદવાર પણ છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. સાહેબ, ચૂંટણી પતી ગઈ, બધી વસ્તુ થઈ ગઈ, હવે ગણતરી છે. જે પણ એક્ઝિટ પોલ આવ્યા કે ભાજપની સરકાર બનાવી રહ્યા છે, એક્ઝિટ પોલ આમ તો સવાલ ઊભા થતા હોય છે, પણ શું માનવું છે આપનું? એમ એક્ઝિટ પોલો અનેક વખત ખોટા પડ્યા છે અને એક્ઝિટ પોલનું અત્યારે કોઈ મુદ્દો રહેતો નથી, કેમ કે મતદાન થઈ ગયું, ઈવીએમ મશીનોમાં બધા બુક થઈ ગયા, આવતીકાલે એનું રિઝલ્ટ છે, પરિણામ છે. ત્યારે સ્વાભાવિક રીતે એક પ્રોસેસ, પ્રક્રિયા, એક્સપર્ટ પોતપોતાના ઓપિનિયનો આપતા જતા હોય છે, પણ એ ઓપિનિયન પોલ જે છે કોઈ દિવસ એક્ઝિટ પોલો સાચા પડતા હોતા નથી, ક્યારેક સાચા પણ પડતા હોય છે. પણ અત્યારે આ વખતે ગુજરાતના ઇલેક્શનમાં આપણે સૌએ પહેલી વખત જોયું કે આ ઇલેક્શન વડાપ્રધાન શ્રી અને કોંગ્રેસ બંને વચ્ચે ઇલેક્શન હતું. રાજ્યના મુખ્યમંત્રી શ્રી, રાજ્યના કોઈ પણ કેબિનેટ મંત્રી શ્રી કે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કોઈ પણ ચૂંટણી પ્રવાસમાં કે ક્યાંય, માત્ર વડાપ્રધાનશ્રીના રોડ શો અને જાહેર સભાઓ, વડાપ્રધાનશ્રીના રોડ શો અને જાહેર સભાઓ, એના ઉપર જ આખું ઇલેક્શન લડાયું છે. એટલે સ્વાભાવિક રીતે જે લોકોના જે પ્રાણ પ્રશ્નો છે, ગુજરાતમાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એ શાસનની અંદર લોકોએ ખૂબ વિશ્વાસ સાથે વારંવાર સરકારને રિપીટ કરી છે, ખૂબે ખૂબા ભરીને મતો આપ્યા છે. પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી ના જે મતદારો હતા એ ભારતીય જનતા પાર્ટીથી ખૂબ નારાજ હતા, કેમ કે મોંઘવારી મુખ્ય મુદ્દો હતો, યુવાનોને રોજગારી મુખ્ય મુદ્દો હતો, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પદ્ધતિ એ સરકારી બાબતોમાં મુખ્ય મુદ્દા છે. 5 લાખ નોકરીઓ ખાલી છે પણ સરકાર ભરતી નથી. જ્યારે જ્યારે સરકારી નોકરીઓમાં જગ્યા નીકળે ત્યારે પેપર લીક કૌભાંડ થાય અને એક વખત, બે વખત, 5 વખત નહીં, 22 વખત પેપર લીક કૌભાંડ થયા. એટલે સરકારના અનેક ગેરવહીવટ, ભ્રષ્ટાચારો એ ખુલીને આંખે વળગે એવા સમક્ષ દેખાયા છે. છેલ્લે છેલ્લે તો મોરબી બ્રિજની જે હોનારત થઈ એ પણ દુઃખદ અને વેદના. એટલે જે બ્રિજનું તમે 5 દિવસ પહેલાં ઉદ્ઘાટન કરો અને બ્રિજ તૂટી જાય અને 140 જેવા નિર્દોષ માણસોનો જીવ ગુમાવવો પડે, એટલે એવી અનેક બેદરકારીઓ રહી છે. કોરોના કાળમાં પણ એમની નિષ્ફળતા રહી. સમગ્ર દેશના ઇતિહાસમાં પહેલી વખત આખી નાખી સરકાર બદલી દેવામાં આવી, મુખ્યમંત્રી સહિત, કેબિનેટ મંત્રી સહિત આખી સરકાર બદલાઈ, નવી સરકાર લાવ્યા, નવા મુખ્યમંત્રી લાવ્યા, નવું મંત્રીમંડળ લાવ્યા. પણ એને આવ્યા પછી પણ કોઈ ગુજરાતની અંદર કોઈ ભારતીય જનતા પાર્ટીની કોઈ અસરકારકતા નજર ના આવી, કેમ કે સામે પ્રશ્નો બહુ હતા, એ પ્રશ્નો પ્રજાલક્ષી હતા, એમાં કોઈ રાજકીય મુદ્દાઓ નથી. આ વખતે પ્રજાઓના મુદ્દા હતા અને મોંઘવારી વધે 10%, 20%, 25%, પણ 200%, 150% મોંઘવારી વધે એ તો અસહ્ય વાત હતી. એટલે ગૃહિણીઓ, મહિલાઓ બહુ નારાજ હતી. ગેસ સિલિન્ડર 1100ની આસપાસે પહોંચી ગયું, તમામ ખાવાનું સિંગ તેલ છે 3000ની આસપાસ પહોંચી ગયું, દાળ, કઠોળ એ બધા એટલા જ મોંઘા થયા. અરે એનાથી તો વિશેષ માણસ માંદો પડે તો દવા જે છે, મેડિસિન તમે લેવા જાઓ, એની અંદર પણ 25-30%નો ભાવ વધારો આવ્યો. કોઈને મકાન બનાવવું હોય તો સિમેન્ટ અને સ્ટીલમાં પણ ભાવ વધારો આવ્યો. એટલે સરકાર ચારે તરફથી ઘેરાયેલી હતી. એટલે આખા ઇલેક્શનની અંદર આપણે જોયું કે સરકાર કોઈ જગ્યાએ ના દેખાય. વડાપ્રધાનશ્રી લડ્યા ઇલેક્શન અને વડાપ્રધાનશ્રીનો ચહેરો અને ફેસ એ લઈને આવ્યા છે, એટલે એમની અંદર ગભરાટ હતો. એમની નિષ્ફળતા, ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અને પ્રજાના સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટી કંઈ કરી નથી શકી, એટલે એનો સામનો કરવા માટે વડાપ્રધાનશ્રીને ઉતાર્યા. તો પણ હું માનું છું કે જે વડાપ્રધાનશ્રીને રિસ્પોન્સ મળવો જોઈએ, વડાપ્રધાનશ્રી જ્યાં આવ્યા, જે વિસ્તારોમાં ગયા, ત્યાં પણ વોટો પર્સન્ટેજ ઘટ્યા છે. એટલે લોકો જાણતા હતા કે આ વિધાનસભાનું ઇલેક્શન છે, ગુજરાત સરકારનું ઇલેક્શન છે અને અમારા જે પ્રશ્નો છે, અમારી સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીએ કંઈ કર્યું નથી અને આ ઇલેક્શનમાં એમણે કોઈ વચનો પણ નથી આપ્યા કે અમે કંઈ કરીશું, એના માટે કોઈ વાત પણ નથી કરી, એનો પ્રચાર પ્રસાર નથી કર્યો. એ વાતો કરે તો અમેરિકામાં ડંકો વાગે છે ને કેનેડામાં ડંકો વાગે છે,
ગુજરાતમાં શું થશે, ગુજરાતનું શું વિકાસ થશે, યુવાનોને રોજગાર મળશે, મોંઘવારી ઘટશે, ખેડૂતોના પ્રશ્નો છે એનો હલ આવશે, એની કોઈ ચર્ચા ભારતીય જનતા પાર્ટી નથી કરી. એટલે એને બહુ મોટું નુકસાન જશે અને ભારતીય જનતા પાર્ટી આ વખતે ઘેર ભેગી થઈ જાય તો તમે કોઈ આશ્ચર્ય કે નવાઈ ના પામતા. ખાસ કરીને આજે MCDના જે પરિણામો છે એ પણ આવી રહ્યા છે, એમાં કોંગ્રેસ જે છે એ સૌથી એનું પરફોર્મન્સ સૌથી ખરાબ ત્યાં દેખાઈ રહ્યું છે. એટલે એટલા માટે જ લોકો કહી રહ્યા છે જો ત્યાં બી એટલું ખરાબ કરતી હોય તો એ ગુજરાતમાં કેવી રીતે સારું કરશે. દિલ્હીમાં કોંગ્રેસ જે છે એ શીલા દીક્ષિતના અવસાન પછી કોંગ્રેસને ત્યાં સંગઠનની અંદર તમામ બાબતમાં આજથી નથી, શીલા દીક્ષિતના અવસાન પછી કોંગ્રેસ ત્યાં કમજોર પડી છે અને એના માટે ત્યાં નવી ટીમ, નવા યુવાનોને બધા આગળ આવી રહ્યા છે. એમાં થોડો સમય લાગશે ઊભા થવામાં, એ કંઈ નવી વાત નથી. શીલા દીક્ષિતજીના અવસાન પછી એમને વિધાનસભામાં પણ બહુ માર પડ્યો છે, લોકલ ઇલેક્શનમાં પણ માર પડતો જ હોય છે. ત્યારે દિલ્હીને અને ગુજરાતને તોલવી ના જવાય ત્યાં ત્યાં આગી ભાજપ સરકાર લાગી તો કેજરીવાલ આવ્યા ને, ત્રીજી વખત આવ્યા, એટલે એવું એવું નથી. અને અત્યારે MCDમાં કેજરીવાલ જ આગળ આવી રહ્યા છે. એટલે એ જ લોકો કહી રહ્યા છે કે કેજરીવાલનું જે જાદુ છે ગુજરાતમાં પણ દેખાઈ શકે છે. ગુજરાત જુદું રાજ્ય છે, ગુજરાતની લોકોની ઓળખ જુદી છે. ગુજરાતની અંદર ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ થર્ડ મોરચો, ત્રીજો મોરચો સફળ થયો નથી. અહીંયાના બહુ જ સિનિયર, વરિષ્ઠ, સન્માનનીય આગેવાન કેશુભાઈ પટેલ સ્વર્ગસ્થ, બહુ જ પ્રતિષ્ઠાધારી ખેડૂતોના નેતા અને કર્મઠ નિષ્ઠાવાન આગેવાન હતા, એમને પણ મહાગુજરાત પાર્ટી બનાવી એમને સફળતા નથી મળી. શંકરસિંહ વાઘેલા સાહેબ બી મુખ્યમંત્રી હતા, મધ્યવર્ત ઇલેક્શન લઈને આવ્યા અને ખૂબ એમને કામો કર્યા, જિલ્લાઓ, નીતિઓ, નીતિ વિષયક બાબતો નિર્ણય લીધા, પણ એ સરકાર ના લાવી શક્યા. એટલે ગુજરાત જે છે એ થર્ડ મોરચાને કોઈ દિવસ લાયક નથી કરતો. ખાસ કરીને ગુજરાત પ્રદેશ જે પ્રદેશ પાર્ટી છે ત્યાં ઘડિયાળ પણ લગાવવામાં આવી છે કે કાલેનો સમય જે છે એ પૂર્ણ થઈ જશે. કેટલી સીટો હેમસિંહ માને છે, કેટલું થશે? અમે 125 સીટોની આસપાસની જે અમે સંકલ્પ લઈને ચાલીએ છીએ તો ચોક્કસ રીતે આ વખતે 125 સીટોની સાથે કોંગ્રેસ આગળ વધશે અને સરકાર બનાવશે. જો કદાચ હંગ થાય એસેમ્બલી તો કોઈ સાથે ગઠબંધન કરવાની ગણતરી કે આપ સાથે, કોઈની સાથે અથવા બીજા કોઈ સાથે? એ વખતે તો ધારાસભ્યો જે ચૂંટાશે, જે ધારાસભ્યો બેસશે, પાર્ટી મિટિંગો થશે, હાઈકમાન્ડ કોંગ્રેસ રાષ્ટ્રીય, અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા જે પ્રભારીઓ છે, નેતાઓ છે, એ સંકલન કરશે, કોર્ડિનેશન કરે અને પછી કોઈ પણ નિર્ણય લેવાય. સ્વાભાવિક છે, જે રીતે વાત કરી છે હેમસિંહ પટેલે, સ્પષ્ટપણે તેમણે જીતનો વિશ્વાસ તો વ્યક્ત કર્યો છે. સાથે કોઈ પણ વસ્તુ પરિણામો પછી જેવી સ્થિતિ બદલાશે, હંગ એસેમ્બલી થાય તો નિશ્ચિત ત્યારે કોઈ નિર્ણય લેવાશે. પણ હાલ હેમસિંહ પટેલ, કોંગ્રેસના નેતાઓ આશ્વસ્ત છે કે સરકાર તેમની બની રહી છે. સૌથી તેન્દ્ર બારોટ સાથે અનિલ પટેલ, પંચાયત ટીમ, અમદાવાદ.